ब्रह्मा जनरल હોસ્પિટલ ના વર્ગ 4 ના કર્મચારીઓનો પગાર વધારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ જ રહેશે. ખેડ બ્રહ્મા જનરલ હોસ્પિટલ ના સફાઈ કર્મચારી કોરોનાની મહામારીમાં જીવના જોખમે એમની ફરજ બજાવતા કર્મચારીને ખાલી 3600 રૂપિયા પગાર માસિક આપવામાં આવે છે. ખેડ બ્રહ્મા જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીએ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવેલી છે અને ફરજ દરમિયાન ગમે ત્યારે ફરજ પર બોલાવવામાં આવે તો દોડીને આવી જાય છે. જે વાલ્મીકિ સમાજના સફાઈ કર્મચારી જોડે કોરોનાની મહામારીની અંદર મરણ થાય તો ડેડ બોડી અમારા જોડે પેક કરવામાં આવે છે અને બોડીના સગા કોઈ કોરોનાની બોડીને અડવા પણ તૈયાર નથી એ પણ અમારી જોડે કરાવવામાં આવી રહ્યું છે. એ ખૂબ જ દુઃખદ બાબત છે. રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા, એચબીએન ટીવી ન્યૂઝ. જનરલ હોસ્પિટલ સેવામાંના વર્ગ 4ના સફાઈ કર્મચારી કોરોના મહામારીની અંદર આવી કાયમી જોખમીની અંદર અમની ફરજ બજાવી છે. તો ચામોચા છેલ્લા 6 થી 7 વર્ષની અંદર અમારી ફરજ બજાવી છે. અમારા ઓછામાં ઓછો 4000 રૂપિયા પગાર કહેવામાં આવે છે, પણ ઓનલી ફોર 3600 રૂપિયા આપવામાં આવે છે. અમે અધિક્ષકના એસઆઈના બધાના હું રજૂઆત કરીને લેખિતમાં ઓફિસમાં રજૂઆતો કરી સાહેબ અમારો પગાર વધારો. આવી મહામારીની અંદર અમારો પગાર પોસાતો નથી. અત્યારે સાહેબ એટલી મોંઘવારી મોંઘ છે ને, તમારું ઘર બી ગુજરાન બી ચાલતું નથી. હું લેખિતમાં અરજી આપી, ઓફિસમાં અરજી આપી, અને અમારી કોઈ હું રજૂઆતો સાંભળતા નથી. અમારા જીવના જોખમે કોરોના મહામારીની અંદર ડેડ બોડી ડેડ થાય એની અમારી બધી જવાબદારી અમારા માથે હોય છે. અમારે ડેડ બોડી પેક કરવી પડે, અમે લેવી પડે, સમસાને લઈ જવી પડે. કોઈ પણ એનો સગાવા લાડવા તૈયાર નથી. એટલે ના છૂટી અમારા ઘર પર આવવું પડી તો અમારો સમૂહ તમારો પગાર ઊંઘવા ધરવાની માંગ છે. અમે 1-1.5 મહિના પહેલાં રમીલાબેન બારા ધારાસભ્યને અરજી આપેલી છે, ખેરબામાં અરજી આપેલી છે, અધિક્ષક જનરલ અધિક્ષક સાહેબ શ્રી જનરલ હોસ્પિટલને આપેલી છે, બ્રહ્મ સાહેબને આપેલી છે અને આરામો સાહેબને આપેલી, પણ અમારી કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી. અમને આજે કહેવા જે આજે કહે છે તમને પાલવો તો નોકરી કરો ને કંઈ છૂટા થઈ એ કેવું સરકારશ્રીને નમ્ર હું વિનંતી કે જે માગો છે જલ્દીમાં જલ્દી પૂરી કરવામાં આવે એ નમ્ર વિનંતી લાગણી અને માગણી છે અમારી.